ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજા રીસામણા લઈને બેઠા છે. તો પ્રાંતિજ ખાતે નાની ભાગોર તથા યોગેશ્વર સોસાયટીની મહિલાઓ દ્વારા મેઘરાજાને રીઝવવા ઢુંડિયા બાવજીની માટીની મૂર્તિ બનાવી ઢોલ નગારા સાથે વાત્તે ગાતે વરઘોડો કાઢ્યો હતો. અડધું ચોમાસું વીતી ગયું છતાં મેઘરાજાની હાલ ઉત્તર ગુજરાતમાં પશુ પંખીઓ ખેડૂતો સહિત સૌ કોઈ મેઘરાજાની આતુરતાથી રાહ જોવે છે. પણ મેઘરાજાએ જાણે રીસામણા લઈને બેઠા હોય તેઓને મનાવવા માટે આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નાની ભાગોળ તથા યોગેશ્વર સોસાયટીની મહિલાઓ દ્વારા ઢુંઢિયા બાપજીની માટીની મૂર્તિ બનાવી પાણીથી નવડાવી વાસ્તે ગાસ્તે નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે લઈ ગયા હતા. માર્કંડેશ્વર મહાદેવ દાદાને પણ ડેગરે ડેગરે પાણી રેડીને નવડાવવામાં આવ્યા હતા અને શિવલિંગને પાણીમાં ડૂબાડ્યું હતું અને વરસાદની માંગ કરી હતી. તો માટીની બનાવેલ ઢુંઢિયા બાપજીની મૂર્તિને મંદિરની પાછળ આવેલ બોક્સમાં પાણીમાં પધરાવવામાં આવી હતી અને વરસાદની માંગ કરી હતી અને મેઘરાજાને પધરામણી કરવા માટે પ્રાર્થના કરી હતી. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. માર્કંડેશ્વર મહાદેવ કી જય. હાલમાં સાબરકાંઠા જિલ્લામાં વરસાદની ખૂબ જ તંગી છે. હાલમાં ગુજરાતની અંદર ઘણો જ ઓછો વરસાદ પડ્યો છે. હાલમાં વરસાદ છે જ નહીં, ખેડૂતો પણ ઘણા બધા નિરાશ થઈ ગયા છે અને વરસાદ ન પડતા વરસાદ ખેંચાતા હાલના પ્રાંતિજ ગામની બહેનો બાળકોએ ઢુંઢિયા મહારાજનો મૂર્તિને પ્રદર્શન કરી અને પૂજા અર્ચના કરી અને બોખની અંદર પધરાવેલ છે અને માર્કંડેશ્વર મહાદેવના શિવલિંગને ડૂબાડીને એમને અપાર શ્રદ્ધા છે કે ભગવાનને ડૂબાડીશું તો ચોક્કસપણે વરસાદ આવશે. એટલે આશાએ એમને આજે ગઢાઓથી પાણી ભરીને શ્રી માર્કંડેશ્વર મહાદેવના ગર્ભગૃહમાં પાણીના ગઢાથી અભિષેક કરેલ છે અને એવી આશા વ્યક્ત કરી છે કે ભગવાન 24 કલાકમાં વરસાદ આપશે એવી એમની ખૂબ ખૂબ આશાઓ છે. એ બદલ આ ભક્તોએ આ બહેનોએ અને ભૂલકાઓએ પોતે છેક ગામમાંથી ચાલી આવીને અહીંયા ભોળાનાથ માર્કંડેશ્વર મહાદેવના શિવલિંગનો અભિષેક કર્યો છે. એ બદલ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન સમગ્ર સાબરકાંઠામાં નહીં ગુજરાતમાં પણ સારો વરસાદ પડે, ખેતીના પાકને ફાયદો થાય, પશુ પંખીને ફાયદો થાય, એ રીતે દરેકને ધંધા સારી રીતે ચાલે એ માટે વરસાદની જરૂર છે અને વરસાદ પડે એવી બધાની આશાઓ છે. તે આશા ફળીભૂત થાય માર્કંડેશ્વર દાદા કરે એવા અભિલાષી સાથે આપણે વિરમી જય ભોલેનાથ.